નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી PSI અને પોલીસ કોન્સ્ટેબલની કુલ 12,472 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ છે તે આવતીકાલથી એટલે કે 4 એપ્રિલ 2024 થી શરૂ થવાના છે. તો મિત્રો, ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓને ઘણા બધા એવા સવાલો મૂંઝવતા હોય છે, જેમ કે મિત્રો ટેટુ હોય અથવા તો આંખના નંબર હોય કે તૂટેલા દાંત હોય, તો તેવા વિદ્યાર્થી શું અરજી ફોર્મ ભરી શકે કે કેમ. તો આવા જે અગત્યના મૂંઝવતા સવાલો છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પેલો અગત્યનો સવાલ છે કે CCC નું સર્ટિફિકેટ અત્યારે તમારી પાસે ન હોય તો શું તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો કે કેમ. તો મિત્રો, તમારી પાસે જો હાલ અત્યારે CCC નું સર્ટિફિકેટ નથી, બેઝિક કોમ્પ્યુટર નું સર્ટિફિકેટ નથી, તો તમે અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. પરંતુ જ્યારે તમને નિમણૂક આપવામાં આવે તે પહેલા મિત્રો તમારે બેઝિક કોમ્પ્યુટરની નોલેજની પરીક્ષા પાસ કરવાની રહેશે અને તેનું સર્ટિફિકેટ છે, તેનું પ્રમાણપત્ર છે, તે નિમણૂક વખતે આપવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, જે SCBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો છે, તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. હવે આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કઈ તારીખ થી કઈ તારીખ સુધીનું માન્ય રહેશે? તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે 1/4/2022 થી લઈને 30/4/2024 સુધીનું જ માન્ય રહેશે. જો મિત્રો 1/4/2022 પહેલાનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તે માન્ય ગણવામાં આવતું નથી અને તેવા સંજોગોમાં તમને અનામતનો લાભ મળવા પાત્ર થતો નથી. તે સિવાય જે EWS વર્ગના ઉમેદવાર છે તેઓએ EWS નું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. આ જે EWS નું સર્ટિફિકેટ છે તે કઈ તારીખ થી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે? તો EWS સર્ટિફિકેટ છે તે 1/5/2021 થી લઈને 30/4/2024 સુધીનું જ માન્ય ગણાશે. ત્યાર પછી અગત્યનો સવાલ છે કે અરજી ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તે ભૂલ સુધારવામાં આવશે કે કેમ. તો કે મિત્રો, અહીં અરજદારોએ અરજીપત્રકમાં જે દર્શાવેલ કેટેગરી એટલે કે જાતિ છે, પોતાની જન્મ તારીખ છે, શૈક્ષણિક લાયકાત છે કે અન્ય કોઈ પણ બીજી વિગતો છે, તે વિગતો પાછળથી બદલવાની રજૂઆત જાહેર રાખવામાં આવશે નહીં. એટલે કે એક વખત અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશો નહીં, અથવા તો ભરતી બોર્ડને તેમાં ફેરફાર કરવાની રજૂઆત પણ તમે કરી શકશો નહીં, તે તમારી રજૂઆતને ગ્રાહ્ય રાખવામાં આવતી નથી. મિત્રો, અહીં ઓનલાઈન અરજીમાં દર્શાવેલ કેટેગરી એટલે કે જાતિ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય કોઈ પણ વિગતો છે, તે ઉમેદવારની ખરેખર જાતિ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય વિગતોમાં કોઈ પણ પ્રકારનો જો તફાવત જોવા મળશે તો ત્યારે ભરતી બોર્ડનો નિર્ણય છે તે આખરી ગણવામાં આવશે. ત્યાર પછી મિત્રો, કોઈ પણ સર્વંગમાં મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં નહીં આવે, માત્ર લેખિત પરીક્ષા જ લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો, અહીં અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. પરંતુ ઓનલાઈન અરજી ફી ભર્યા પછી તમારા મોબાઈલ નંબર ઉપર અરજી ફી અંગેનો કોઈ પણ પ્રકારનો મેસેજ નથી આવ્યો, તો ત્યારે તમારે શું કરવાનું રહેશે? તો ત્યારે મિત્રો તમારે થોડીક રાહ જોવાની રહેશે. પરંતુ થોડીક રાહ જોયા પછી પણ અરજી ફી નો કોઈ પણ પ્રકારનો મોબાઈલ નંબર ઉપર મેસેજ નથી આવતો, તો ત્યારે મિત્રો તમારી જે બેંકની બ્રાન્ચ છે તે બ્રાન્ચનો સંપર્ક કરવાનો રહેશે અને ત્યાં જઈ તમારા એકાઉન્ટ સ્ટેટમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે અને તમારી ખરેખર ફી ભરાણી છે કે કેમ તેની ખાતરી તમારે બેંકની બ્રાન્ચે જઈને કરવાની રહેશે. મિત્રો, આપણે આગળ ચર્ચા કરી હતી કે એક વખત અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. પરંતુ મિત્રો, જો અરજી ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તમે ફરીથી વ્યવસ્થિત નવું અરજી ફોર્મ ભરી શકો છો. મિત્રો, એક કરતા જ્યારે વધારે અરજી ફોર્મ ભરેલ હોય તો ત્યારે તમારે શું કરવાનું રહેશે? તો મિત્રો, અહીં એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે, પરંતુ એક કરતા જો વધારે અરજી ફોર્મ ભરેલ હશે, જેમ કે આપણે હમણાં જ વાત કરી કે પેલા જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં કોઈ ભૂલ થઈ હોય અને તમે ફરીથી વ્યવસ્થિત નવું અરજી ફોર્મ ભરો છો, તો તેવા સંજોગોમાં મિત્રો તમે સૌથી છેલ્લે જે અરજી ફોર્મ કન્ફર્મ કરેલ હશે તે જ તમારું અરજી ફોર્મ માન્ય ગણાશે. બાકી તે સિવાય આગળની બધી અરજીઓ છે તે આપોઆપ રદ કરી દેવામાં આવશે. અને મિત્રો, અગાઉ જો અરજી ફી ભરેલ હશે તો તેવા સંજોગોમાં તમને ફીના નાણાં છે તે પરત કરવામાં આવતા નથી. ત્યાર પછી મિત્રો, ગ્રાઉન્ડ એટલે કે શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા અંદાજે કયા મહિનામાં લેવામાં આવશે? તો અંદાજે મિત્રો શારીરિક કસોટી છે તે ચોમાસા પછી લેવામાં આવે તેવી સંભાવના રહેલી છે. હવે મિત્રો, જે PSI સર્વંગની પોસ્ટ છે, તો PSI ની ભરતીમાં ગ્રેજ્યુએશનના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થી શું અરજી ફોર્મ ભરી શકશે? તો કે ના મિત્રો, PSI માટે ગ્રેજ્યુએશનમાં જે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે, છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે, તો તે વિદ્યાર્થી અરજી ફોર્મ નહીં ભરી શકે. અહીં PSI ની પોસ્ટ માટે ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓએ કમ્પ્લીટ કરેલું જોઈએ. ત્યાર પછી મિત્રો, અહીં જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તે ઓનલાઈન લેવામાં આવશે કે ઓફલાઈન? તો કે અહીં મિત્રો લેખિત પરીક્ષા છે તે ઓફલાઈન જ લેવામાં આવશે. હવે મિત્રો, માર્કશીટમાં તમે સુધારો કરવા આપેલ હોય પરંતુ માર્કશીટ હજી સુધી ન આવેલી હોય ત્યારે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો કે કેમ? તો કે મિત્રો, તમે માર્કશીટ સુધારા માટે આપ્યું હોય પરંતુ હજી ન આવેલું હોય તો પણ તમે ઓનલાઈન અરજી કરી શકશો.
મિત્રો ધોરણ 12 ની માર્કશીટ મુજબ નામ અપલોડ કરવાનું છે. તો એ મિત્રો ધોરણ 12 ની માર્કશીટ માં અને આઈડી કાર્ડ માં આ બંને માં નામ અલગ પડી જતું હોય છે, તો ત્યારે શું કરવાનું રહેશે? તો તેવા સંજોગોમાં પણ મિત્રો ધોરણ 12 ની માર્કશીટ માં જે નામ છે અથવા તો 12 પાસ સમકક્ષ ની માર્કશીટ માં જે નામ છે તેવી જ રીતે નામ તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો વેઇટિંગ લિસ્ટ ની જોગવાઈ છે કે કેમ? તો કે મિત્રો પીએસઆઈ કેડર ની જે પોસ્ટ છે તેમાં વેઇટિંગ લિસ્ટ ની જોગવાઈ છે, પરંતુ લોક રક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલ કેડર ની જે પોસ્ટ છે તેમાં વેઇટિંગ લિસ્ટ ની જોગવાઈ નથી. ત્યાર પછી આઈટીઆઈ ઉપર ધોરણ 12 પાસ કર્યું હોય તો શું ફોર્મ ભરી શકાય કે કેમ? તો કે મિત્રો આઈટીઆઈ ઉપર 12 પાસ કરેલું હોય તો ફોર્મ ભરી શકાય છે, કારણ કે તે ધોરણ 12 સમકક્ષ ગણવામાં આવે છે. ધોરણ 10 પછી તમે 2 વર્ષનો આઈટીઆઈ નો કોર્સ કરેલો હોય તો તમે અવશ્ય ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. આગળ મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે ધોરણ 12 પાસની માર્કશીટ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કર્યાનું સર્ટિ તમારે અપલોડ કરવાનું છે. તો જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તો તેવા સંજોગોમાં તેઓએ ક્યુ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે, ગ્રેડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે કે ઇક્વિવેલન્ટ સર્ટિ અપલોડ કરવાનું રહેશે. તો ત્યારે તે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. હવે જે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ છે પરંતુ તેઓની ઉંમર 21 વર્ષ નથી થતી તો ત્યારે તેઓ અરજી ફોર્મ ભરી શકશે. તો ત્યારે તેઓ પીએસઆઈ સર્વરમાં ઓનલાઈન અરજી નહીં કરી શકે, લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. ત્યાર પછી જે વિદ્યાર્થીઓને ટેટુ હોય અથવા તો આંખના નંબર હોય અથવા તો તૂટેલા દાંત હોય તો તેવા શું વિદ્યાર્થી અરજી ફોર્મ ભરી શકશે? તો કે અવશ્ય ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે, પરંતુ મિત્રો જ્યારે મેડિકલ પરીક્ષા લેવામાં આવશે તો તે વિદ્યાર્થીઓએ મેડિકલ પરીક્ષા પાસ કરવાની રહેશે. સૌથી પહેલા તો શારીરિક કસોટી લેવામાં આવશે, શારીરિક કસોટીમાં દોડ લેવામાં આવશે, ત્યાર પછી ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે, શારીરિક કસોટી પાસ થયેલ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને અંતે મેડિકલ પરીક્ષા લેવામાં આવશે. તો આ જે મેડિકલ પરીક્ષા લેવામાં આવે તે વિદ્યાર્થી પાસ કરવાની રહેશે. ત્યાર પછી અન્ય રાજ્યના ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકે, અનામતનો લાભ લઈ શકશે કે કેમ? તો કે ત્યારે તેઓ અનામતનો લાભ નહીં લઈ શકે, પરંતુ જનરલ કેટેગરીમાં તેઓ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. તો મિત્રો આટલા અગત્યના સવાલો હતા કે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવતા હશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિંદ, વંદે માતરમ.